सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरदननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सद्गुरु आधारानंद स्वामी हरिचरित्रम सागर ग्रंथनी अंदर स्वामीए तरंग बत्रीसनी कथा दरमियान आपणने एवं संभळाव्यू मुक्तानंद स्वामी दादा खाचरने कहे छे के धर्मदेव भक्ति माता अने ऋषि मुनिओए वृंदावनने विषय पुरश्चरण आदिक भगवानने राजी करवा माटे अनेक शास्त्रोनु पठन कर्यु રાત્રિએ નિત્ય કીર્તનગાન કરતા અને ત્યારે વૈશાખ સુધી એકાદશી મોહિની એકાદશીને દિવસે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે એમને દર્શન દીધા બે ઘડી સુધી બધા એ મૂર્તિમાં જોડાઈ ગયા બે ઘડી સુધી કાષ્ટવત ભગવાનના દર્શન કરતા રહ્યા અને ત્યાર પછી એમની અવસ્થા બદલાઈ થોડા દેહભાવમાં આવ્યા અને ત્યારે હે દાદા ખાચર જે સ્તુતિ ધર્મદેવ અને ઋષિ મુનિઓએ ભગવાનની કરી એ જ હું તમને અત્યારે સંભળાવું છું એને તમે સાંભળો પૂર પહેલું તરંગ 33 જય જય તેજ હિ તેજ પર તુમ હિ પર નહીં કોય सब कारण अवतार के दर्श दिए हरि सोय सब कारण अवतार के दर्श दिए हरि सोय जय जय देव के देव तुम सम देवन और असुर बये बहु भूमि पर धर्म कुदेवत तोर असुर बये बहु भूमि पर धर्म को देवत तोर ऋषि मुनियों ने धर्मदेव भगवान ना तेज मध्य दर्शन थाई छे ने स्तुति करे छे तेज तेज ना अंबारूप हे प्रभु आपनो जय थाओ आप सौथी पर छो આપનાથી કોઈ પર નથી સર્વ અવતારોના કારણ આવા હરિ આપે અમને દર્શન દીધા દેવોના પણ દેવ આપનો જય થાઓ આપના સમાન અન્ય કોઈ દેવ નથી ભૂમિ ઉપર અસુરો ઘણા જન્મ્યા છે તેઓ ધર્મની મર્યાદાઓને તોડી રહ્યા છે ધર્મની રક્ષાને માટે આપ વારંવાર પ્રગટ થાવ છો ત્યારે અસુરોને જીતી લો છો અને અધર્મનો નાશ થાય છે અત્યારે ભૂમિ ઉપર કળિયુગનું જોર અપાર વધી રહ્યું છે આપ મનમાં સંકલ્પ કરો કે ભૂમિ ઉપરના ભારને ઉતારવા માટે હવે હું પ્રગટ થાઉં તેજ તેજના સાગર અને નંદજીના ચતુર સુકુમાર પુત્ર આપનો જય થાઓ શાસ્ત્રોમાં
સ્તુતિ વિભાગ દરેક શાસ્ત્રમાં આવે છે, પરંતુ જ્યારે મોટી મોટી પારાયણો થતી હોય અને 7 દિવસની અંદર એક આખું શાસ્ત્ર પૂર્ણ કરવાનું હોય, લગભગ મોટી પારાયણો દરમિયાન સ્તુતિ વિભાગ ક્યારેય પણ વંચાતો હોતો નથી. ક્યાંક સમયની મર્યાદાઓ બાંધેલી હોય છે, ક્યાંક એવું પણ હોય છે કે સ્તુતિ વિભાગ એ થોડો ગહન વિષય છે. સ્તુતિની અંદર ભગવાનના અનેક અનેક સદગુણોનું અંદર વર્ણન હોય, અને ભગવાનના જે સદગુણો છે એ ગંભીર અને અગાધ છે, સહજતાથી સમજી શકાય એવા નથી, કારણ કે એ સદગુણોના દરિયા છે. એટલે સ્તુતિ વિભાગમાં ભગવાનને સમજવા માટેના ઘણા બધા શબ્દો હોય, અને બીજું, સ્તુતિ વિભાગ દ્વારા એક હૃદયનો તાર ભગવાનની સાથે જોડાઈ શકે છે. ક્યારેક કોઈક એવી અવસ્થા આવે કે જ્યારે આપણું સ્વાસ્થ્ય સારું ન હોય, ત્યારે આ સ્તુતિ વિભાગને જો ધ્યાનથી સાંભળેલો હોય, સ્તુતિ વિભાગના શબ્દોને જો બરાબર હૃદયસ્થ કરેલા હોય, તો જ્યારે ભગવાનને પ્રાર્થના કરવી હોય ત્યારે આપોઆપ હૃદયમાંથી એ સ્તુતિના શબ્દો સ્ફૂરી જાય. માટે સ્તુતિ વિભાગ આવી રીતે જ્યારે આપણે શાંતિથી એક એક તરંગની કથા કરવાની હોય ને, ત્યારે જ વાંચી શકાય ને ત્યારે જ એની ઉપર આપણે એને થોડું સમજી શકીએ. અહીંયા આગળ ઋષિ મુનિઓને ધર્મદેવે ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, સ્તુતિ કરે છે, તમારો જય થાવ, જય થાવ, તમારાથી પર કોઈ નથી, તમે સર્વ અવતારોના કારણ છો, તમે અમને દર્શન દીધા, અમારા બહુ મોટા ભાગ્ય છે. જ્યારે પણ ભૂમિ ઉપર અસુરો પ્રગટ થાય છે ત્યારે અસુરોનો સંહાર કરીને ધર્મને સ્થાપવા માટે તમે યુગે યુગે પ્રગટ થાવ છે, એવા પ્રભુ તમારો જય થાવ. આ કળિયુગનું જોર અત્યારે અપાર વધી ગયું છે પ્રભુ, તો તમે એવો સંકલ્પ કરો કે હવે મારે આ પૃથ્વી ઉપરથી અધર્મનો નાશ કરવો છે અને પ્રગટ થવું છે, હે પ્રભુ તમે એવો સંકલ્પ કરો, પ્રાર્થના કરે છે. સાથે કહે છે, પોતાના ભક્તોની રક્ષાના કરનારા, સંસારરૂપી સાગરથી પાર ઉતારનારા, સર્વનું કારણ, ભક્તોના ઉદ્ધાર કરનારા અને દુષ્ટોનો નાશ કરવામાં તત્પર, અકળ સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ, તેજસ્વી સ્વરૂપ ધારનારા અને સર્વોપરી આવા આપનો જય થાઓ, જય થાઓ. આગળ પણ નરનારાયણ દેવની જ્યારે ઋષિમુનિએ સ્તુતિ કરી હતી ને, ત્યારે જય થાઓ સ્તુતિ કરતા કરતા જય જય શબ્દ વારે વારે આવે. જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરનારા, નાશ કરનાર કાળ સ્વરૂપ, લોકોનું પાલન કરનારા, લોકપાલોનું પણ પાલન કરનારા, ત્રિવિધ તાપના ત્રાસને ટાળનારા, દિનોના બંધુ, દયાના સિંધુ, ભક્ત વત્સલ ભગવાન, પરમ દયાળુ, પરમ મહાકૃપાળુ, આભ્યંતર બધાને જાણનાર એવા, હે પ્રભુ આપનો જય થાઓ, જય થાઓ. આમાં શબ્દ આવ્યા લોકોનું પાલન કરનારા. ભગવાન છે એ જીવ પ્રાણી માત્રનું પાલન કરવાવાળા છે. આ જગતમાં ઘણા બધા જીવ પ્રાણી માત્રનું ભગવાનને નિમિત્ત બનાવતા હશે ને પાલન કરતા થતા હશે, પરંતુ તમામના પાલન કરવાવાળા એ ભગવાન છે. ભગવાન તમામના પાલન કરતા છે. લોકો, સર્વ લોકોનું પાલન ભગવાન કરે છે. ગમે એવો જીવ હોય આ પૃથ્વી ઉપર, તમે જો ભગવાન કોઈને ભૂખ્યો ભલે ઉઠતો પણ ભૂખ્યો સુવાડતા નથી. એન કેન પ્રકારે કોઈના ને કોઈના હૃદયમાં પ્રવેશ કરીને પણ એનું પાલન કરે છે. ભગવાન જ્યારે પાલન કરવા માટે બેસે છે ત્યારે ધર્મી અધર્મી કાંઈ જોતા નથી. એટલે અહીં ભગવાનનું બિરુદ લખ્યું, લોકનું પાલન કરવાવાળા. એક સંત અન્નક્ષેત્ર ચલાવતા હતા, અન્નક્ષેત્ર ચલાવતા હતા, દરરોજ ભૂખ્યા લોકો એના અન્નક્ષેત્રમાં આવે અને સંત એ બધાને જમાડે. એ સંતે ક્યાંક ભિક્ષામાં જ લાવતા હતા અને એમાંથી જમાડતા હતા. લોકો, જે સાહુકાર લોકો હતા, એને ખ્યાલ આવ્યો કે આ સાધુ અન્નક્ષેત્ર ચલાવે છે, એટલે મોટા મોટા સાહુકારો પોતાનું બહુ મોટી મોટા પ્રમાણમાં દાન અને બહુ અનાજના ઢગલાઓ એ આશ્રમમાં કરી જતા. પણ આ સંતે એક એવો કાયદો રાખેલો કે અન્નક્ષેત્રમાં જે કોઈ જમવા આવે એને 2 માળા જમતા પહેલાં કરવાની, 2 માળા કરે ત્યારે જ એને જમવાનું મળે. દરેક જે કોઈ ભૂખ્યો આવે એટલે એને સૌથી પહેલાં માળા આપવામાં આવે, એ માળા કરવા બેસે, 2 માળા પૂરી
થાય ત્યાર પછી જ એને ડીશ લેવાની, ત્યાં સુધી એને જમવાનું ના મળે. એટલે ગરીબ માણસો હોય, ભૂખ્યા હોય, બે માળા ભગવાનનું નામ લેવામાં, એને જે ભગવાનનું નામ લેવું હોય એની કોઈ બંદી નહોતી, એને જેને માનતો હોય, એને જેમાં શ્રદ્ધા હોય, પણ બે માળા ભગવાનના નામની કરવાની. હવે એક ચોર ને પહોંચી ગયો, એ ભૂખ્યો તરસ્યો હતો, એ પહોંચ્યો એટલે એને એ સાધુને કીધું મને જમવાનું આપો. પેલા સાધુ કે અમારી બોર્ડ મારેલું છે, વાંચી લો, બે માળા કરવાની ત્યાર પછી જમવાનું મળે, આ માળા લે, માળા કરવા બેસી જા. ઓલો કે મારે માળા નથી જોઈતી, મને ભૂખ લાગી જ મારે જમવું છે. પેલા સાધુ કે આ જમવા માટે જ અન્નક્ષેત્ર છે, પરંતુ બે માળા કર્યા વિના અહીં કોઈને જમવાનું મળતું નથી, એટલે તારે બે માળા કરવી પડશે. ઓલો કે મને માળા કરતાં આવડતી નથી, હું કોઈ મંદિરે ગયો નથી, મારે જમવાનું જોઈએ જ, મને ભૂખ લાગી, તમારે જમાડવાનું હોય, તમે બોર્ડ માર્યું છે, ભૂખ્યાને જમાડીએ છીએ, કોઈ ભૂખ્યો હોય તો અહીંયા આગળ આવે, અહીંયા આગળ અમે એનું પેટ ભરીશું, એને જમાડશું, તમારું બોર્ડ મારેલું છે એટલે હું તમારી પાસે માગું છું, મને જો જમાડવાનો હોય તો હા પાડો, નહીં તો હું ચાલ્યો જઉં. ઓલા સાધુ કે ભાઈ જમાડવો જ છે, પણ તું બે માળા કર. ત્યારે ઓલો કે મારાથી માળા થાય નહીં અને મારે તમારું કંઈ જમવું નથી, એમ કહી અને ભૂખ્યો ત્યાંથી જતો રહ્યો. રાત્રે જ્યારે ઓલા સાધુ સાયંકાળની આરતી ભગવાનની કરતા હતા, આશ્રમમાં ભગવાનનું સ્વરૂપ હતું ત્યાં આરતી કરતા હતા, ત્યારે ભગવાનની જગ્યાએ એ સાધુને નિત્ય ત્યાં ભગવાન દેખાતા, પરંતુ એ દિવસે એમને ભગવાનની જગ્યાએ જાણે કોઈ કાષ્ટનું સ્વરૂપ હોય એવું દેખાવા લાગ્યું. રોજ એને પ્રત્યક્ષ ભગવાન દેખાતા અને એ દિવસે એને કાષ્ટનું સ્વરૂપ હોય આવું લાગવા લાગ્યું. અને ત્યારે એને એમ થયું કે મારાથી ભગવાન ક્યાંક કુરાજી થયા છે, ભગવાન સાથે સંબંધ ધરાવવાવાળા સાધુ હશે, તરત જ ભગવાનને પૂછ્યું છે, રડવા લાગ્યા છે, મારી શું ભૂલ થઈ છે કે તમે મારી ઉપર આજે કુરાજી છો. અને ત્યારે ભગવાને કીધું કે તારા આશ્રમ આ આશ્રમમાંથી આજે એક વ્યક્તિ ભૂખ્યો ગયો ને, એટલે હું કુરાજી છું તારી ઉપર. ત્યારે ઓલા સાધુ કે પણ પ્રભુ, મેં તો એને માળા કરવા કીધું, એને માળા ન કરી, તમારું નામ ના લીધું, આપણો નિયમ છે અહીં આશ્રમનો, એ ભજન કરે તો એને ભોજન મળે, એને ભજન ન કર્યું એટલે પ્રભુ મેં એને ભોજન ન દીધું, અને એને મેં બે પાંચ વખત કીધું છતાંય પણ એ માળા કરવા તૈયાર ન થયો. ત્યારે ભગવાને કીધું કે તું મને રોજ સ્તુતિ કરે છે અને તું સ્તુતિમાં એવું કહે છે કે હું અંતર્યામી છું અને કને કનમાં વ્યાપ્ત છું, તો એ કેવો છે એને હું નહીં જાણતો હો. 45 વર્ષ સુધી એ વ્યક્તિને મેં પાલવ્યો, તું એક દિવસ અને એક ટાણા માટે એને ના પાલવી શક્યો, માટે આ તારી ભૂલ થઈ. અને ત્યારે એ સાધુને ભૂલ પોતાની સમજાઈને એને બોર્ડ કાઢી નાખ્યું, બે માળા કરે અને ભોજન, એને લખી દીધું જે ભૂખ્યો હોય એટલું જ રહેવા દીધું, જે ભૂખ્યો હોય એને અહીં આગળ ભોજન મળશે. માળા મરજિયાત કરી દીધી, ભોજન ફરજિયાત કરી દીધું. આજે વડોદરા ગુરુકુલથી સદાવ્રત આપવા માટે જાય છે, ગુરુજીની પ્રેરણાથી, દાદા ગુરુજીની સ્મૃતિમાં, તો કઈ યુવાનો કે જે કોઈ જાય છે માળા લઈને જ જતા કે લો માળા, હા એને આપે ત્યારે સ્વામિનારાયણ કહે, એટલે ઓલો સામે ભૂખ્યો હોય અને એને આપે તો સ્વામિનારાયણ બોલે એનું બીજ બળ કરવા માટે. પણ એમાં કોઈ પણ વ્યક્તિ હોય દરેકને આપે છે. ભગવાન લોકોનું પાલન કરવાવાળા છે, એટલું નહીં લોકપાલો, લોકોનું પાલન કરવાવાળા છે, એના પણ પાલન કરવાવાળા તો એક ભગવાન જ છે. કોઈ કોઈનો પાલન કરતા નથી, આપણે માની બેઠા છે કે હું આટલાનું પાલન કરું છું, પાલન કરતા તો એક ભગવાન જ છે, તમામનું પાલન એક ભગવાન પોતે જ કરે છે. બીજું અહીં લખ્યું કે હે મહાકૃપાળુ, તમે બાહ્ય અને આભ્યંતર બધાના જાણનારા છો. ભગવાન આભ્યંતર કહેતા અંદરનું બધું જ જાણે છે, આ જગતની અંદર છળ કપટથી આ જગતની અંદર પ્રપંચ કરીને આ લોકને છેતરી શકાય છે, પરંતુ ભગવાનને ક્યારેય છેતરી શકાતા નથી. ઉપરનો આટાટોપ આ લોકની અંદર આપણને મહાન બતાવી અને બનાવી શકે છે, પણ ભગવાનની ડાયરીમાં આપણું નામ લખાવી શકતા નથી. ભગવાન એક એવા છે કે જેની સાથે ક્યારેય કોઈની છેતરપિંડી ચાલી નથી, ક્યારેય ચાલી નથી, અને કોઈની ક્યારેય હાલશે પણ નહીં. એ તમામ આભ્યંતર એટલે અંદર એક એક ક્રિયાને હૃદયમાં શું આ વિચારી રહ્યો છે, મનમાં કયો સંકલ્પ કરી રહ્યો છે,
બુદ્ધિથી અત્યારે શું કરવા માટેનો એ પ્રયાસ કરી રહ્યો છે, તમામ તલે તલને જાણકારી એ ભગવાનને છે. એટલે ભગવાનને જ્યારે આ સ્તુતિ વાંચતા વાંચતા આપણને સતત એવું થવું જોઈએ, ભગવાન મને જોવે છે, ભગવાન મને જોવે છે, ભગવાન મારી રજે રજને જાણે છે. જો આટલું રહે ને તો ભગવાનની સાથે છેતરપિંડી કરવાની ક્યારેય પણ ટેવ ના પડે. ભગવાનની સાથે છેતરપિંડી છે એ વ્યક્તિને પોતાની જાતની સાથે છેતરપિંડી છે. કોઈ જીવાત્મા ભગવાન સાથે છેતરપિંડી કરે, કોઈ જીવાત્મા કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુ સાથે છેતરપિંડી કરે, કોઈ જીવાત્મા એના હિતેચ્છુ કોઈ સંત કે ભક્તની સાથે છેતરપિંડી કરે, એ કોઈ પરમાત્મા કે પરમાત્માના એ ઓલિયા પુરુષો સાથેની છેતરપિંડી નથી, એની પોતાની જાતની સાથેની જ છેતરપિંડી છે, પોતાની જાતને છેતરે છે. ભગવાન તો બધું જાણે છે. બોટાદના કાના સોની હતા, ગઢપુરમાં આવ્યા ને મૂળજી બ્રહ્મચારીને કોઈ હરિભગતે રૂપિયા દીધેલા, રૂપિયા દીધેલા કે આ મહારાજ માટે તમે લોટી બનાવજો પાણી પીવડા માટે. રૂપિયા દીધેલા એ મૂળજી બ્રહ્મચારીએ કાના સોનીને દીધા કે લો સોની, આની તમે સુંદર મજાની લોટી એક મહારાજ માટે જલ્દીમાં જલ્દી બનાવીને લાવજો. હવે આ બોટાદથી ગઢપુર જવાનું આ લઈ તો ગયો, જે રૂપિયા દીધા હશે 5.5 રૂપિયા એ લઈ ગયા. અને ત્યાં લઈ ગયા પછી ઘરે જઈને એને વિચાર આવ્યો કે જો લોટીમાં 5.5 રૂપિયા કે 5.5 રૂપિયા જે દીધા છે બધા ખર્ચી નાખીશ, તો પછી પાછું મારે લોટી દેવા જવું ત્યારે થાળ કરવો પડશે, જવાનો ખર્ચો થશે, એને આ ભેટ મૂકવા પડશે, એ બધા ક્યાંથી કાઢીશ. તે જે હતા એમાંથી 1.5 રૂપિયો કાઢી લીધો અને અંદર બીજું તાંબુ ને બધું ભેળવીને લોટી કરી દીધી. પાછો વહેલામાં વહેલો પહોંચી ગયો બોટાદ, અરે ગઢપુર, અને ગઢપુર જઈને લોટી દીધી મહારાજને દીધી. ને મહારાજને કે મહારાજ બહુ સુંદર રૂપવાળી ને ઘાટવાળી લોટી થઈ છે પ્રભુ, જળ ધરાવજો. કેવી લાગી મહારાજ? મહારાજ ઠાકોરજી જમાડતા. પાછા મહારાજને મૂળજી બ્રહ્મચારીને પાછો એ કે આજે તો રસોઈ મારા તરફથી એટલે પાકી રસોઈ કરજો ને મહારાજને જમાડજો. મહારાજના 1.5 રૂપિયામાંથી રસોઈ, પછી મહારાજને 50 પૈસા ભેટ મૂકી. મહારાજને કે મહારાજ લોટી કેવી થઈ છે? મહારાજ કે સોની, જો આની અંદર છે ને કાના ભગત તમે 1.5 રૂપિયો કાઢ્યો ના હોત ને તો હજુ સુંદર લોટી થાત. ત્યારે ઓલાની આંખો ફાટી ગઈ. મહારાજ તમને કેમ ખબર? મહારાજ કે તમે અમને શું જાણો છો? અમે ભગવાન છીએ, અમને બધી ખબર હોય. 1.5 રૂપિયો તમે કાઢી લીધો, આવું કપટ અમારી સાથે કર્યું, તમને ખબર છે આનું ફળ શું ભોગવવું પડે? માટે આભ્યંતરને જાણવાવાળા હે પ્રભુ તમારો જય થાઓ. જગતને છેતરી શકાય, પરમાત્માને ક્યારેય છેતરી શકાતા નથી. ક્ષર અક્ષર પર અકલ અભેવા ભવ બ્રહ્માદિક જાને ન ભેવા તુમ સમ સમારથ આવરણ કોઈ, તુમ સમ સમારથ આવરણ કોઈ, જુગ જુગ જન રક્ષક હો સોઈ, જુગ જુગ જન રક્ષક હો સોઈ. આપ ક્ષર અને અક્ષરથી પર છો, ન સમજી શકાય તેવા અકળ હોવા છતાં અંતર્યામીપણે કરીને જળ અને ચેતનમાં અભિન્નપણે રહ્યા છો. આ જગતથી આપના ભેદને ભવ બ્રહ્મા પણ જાણી શકતા નથી, અન્ય કોઈ આપના સમાન સમર્થ નથી. યુગે યુગમાં આપ લોકોનું રક્ષણ કરનારા છો. અહીં આગળ ઋષિમુનિઓ અને ધર્મદેવ ભગવાનની સ્તુતિ કરતા એમ કહે છે, પ્રભુ તમે ક્ષર અને અક્ષરથી પર છો. ક્ષર એટલે જે નાશવંત છે, અક્ષર એટલે જે સૃષ્ટિનો નાશ નથી. એવા ક્ષર અને અક્ષરથી પણ પર છે એ પુરુષોત્તમ નારાયણ છે. અકળ હોવા છતાં અંતર્યામીપણે કરીને જળ અને ચેતનમાં અભિન્નપણે રહ્યા છો. ભગવાન અકળ છે, કોઈથી કળી શકાય એવા નથી, અને છતાંય પ્રભુ જળ જેટલું આ માયામાંથી ઉત્પન્ન થયેલી જળ વસ્તુઓ દેખાય છે એમાં અને જેટલા ચૈતન્યો દેખાય છે એ તમામની અંદર ભગવાન વ્યાપ્ત છે અંતર્યામી સ્વરૂપે. એટલે અભિન્ન એટલે જુદા નથી, જુદા છે
છતાં જુદા નથી એવા જણાય છે. કારણ કે એકે એક ચૈતન્યએ કયા સમયે શું કર્મ કર્યું એનું બરાબર એનું કર્મફળ પ્રદાતાપણું ભગવાન બરાબર એ પોતાના બિરુદને જાળવે છે. એના કર્મનું ફળ એને યથા યોગ્ય જે તે સમયે ભગવાન આપે છે. એટલે ક્યારેય પણ જીવાતમાંથી ભગવાન ભિન્ન થતા જ નથી, અભિન્ન રહે છે, અકળ છે, છતાંય પણ જીવાત્માની સતત સાથે છે. એટલે તો મહારાજે કીધું, અંતરદ્રષ્ટિએ કરીને જોઈએ તો ભગવાન કે ભગવાનનું ધામ બિલકુલ દૂર નથી, અંતરદ્રષ્ટિએ કરીને જોઈએ તો પાસે જ છે. ભગવાન ક્યાં છે? તો કે આ પડદાની પાછળ છે. કોઈ મોટા પુરુષને પૂછ્યું ભગવાન ક્યાં છે? તો કે આ પડદો છે ને પડદાની પાછળ ભગવાન છે. પડદો પંચ વિષયનો છે એટલે ભગવાન સાથે છે, અનુભવાતા નથી એટલે અકળ છે, નહીં તો ભગવાન કળાઈ જાય એવા જ છે. સતત એની અંદર અભિન્નપણે રહ્યા છો એવા ભગવાન તમારો જય થાઓ. આ જગતથી આપના ભેદને બહુ બ્રહ્મા પણ જાણી શકતા નથી. ભગવાન પુરુષોત્તમ નારાયણના સ્વરૂપને બહુ બ્રહ્મા જેવાને જાણવું પણ બહુ કઠણ છે. શ્રીમદ ભાગવતના બીજા સ્કંદની અંદર બ્રહ્માજી નારદજીને કહે છે કે હું તમે સર્વે અને શંકરજી પણ એ ભગવાનના સત્ય સ્વરૂપને સ્વરૂપને નથી જાણતા તો પછી બીજા દેવો તો એને જાણી જ કઈ રીતે શકે. બ્રહ્માજી કહે છે હું શંકરજી અને તમે નથી જાણતા તો બીજા દેવો ક્યાંથી જાણે. યશ્યાવતાર કર્માની ગાયંતિ હ્યસ્મદાદય નયમ વિદંતિ તત્વેન તસ્મૈ ભગવતે નમઃ. આપને લોકો જેના અવતારોની લીલાઓનું ગાન કરીએ છીએ પણ તેના સ્વરૂપને તત્વતઃ જાણતા નથી તે ભગવાનને નમસ્કાર. આવું બ્રહ્માજી કહે છે. જે ભગવાનને કોઈ જાણી શકતું નથી, બહુ બ્રહ્મા જેવા પણ એ ભગવાનને યથાર્થ ન જાણી શકતા હોય તો બીજો કોણ જાણે, એવા પ્રભુ આપ છો, તમારા સમાન કોઈ સમર્થ નથી, યુગે યુગમાં આપ રક્ષણ કરનારા છો, તમારો જય થાઓ. ધર્મ કી રક્ષા કર નહીં કાજા વેર વેર આવત મહારાજા ધરત મત્સાદિક અવતારા નિજ જન દુખ હો મેટન હારા. હે મહારાજા, આપ ધર્મની રક્ષા કરવા માટે વારંવાર પધારો છો, મચ આદિ અવતારોને ધારો છો અને પોતાના ભક્તોના દુઃખોને ટાળો છો. આપના સિવાય બીજો કોઈ અમને સહાય કરનાર નથી. આપ તો અત્યંત મહાસમર્થ છો. હે કરુણા સાગર, કરુણા કરો અને અમને અસુરોના દુઃખથી બચાવી લો. ભગવાનને કહે છે તમારા સિવાય અમને કોઈ સહાય કરનારું નથી. આ જીવને જ્યારે કોઈ સહાયમાં ના હોય ત્યારે એક જ સહાય કરવાવાળા છે ભગવાન. જૂડને જ્યારે હાથીને જ્યારે જૂડે પકડ્યા ત્યારે એ હાથીએ 1000 વર્ષ સુધી યુદ્ધ કર્યું પણ છેવટે જ્યારે એનો પગ જૂડે ન છોડ્યો અને ત્યારે ભગવાનને પોકાર્યા ત્યારે ભગવાને એની સહાય કરી. કહે છે કે હે પ્રભુ, અમારી સહાય તમારા સિવાય કોણ કરે? તમે તો અત્યંત સમર્થ છો. હે કરુણાના સાગર, કરુણા કરો, અમને અસુરોના દુઃખથી બચાવી લો. ગોલોકપતિ ગોવિંદ આપનો જય થાઓ, આપના બંને ચરનાર વિંદોનો જય થાઓ. રાધા અને લક્ષ્મીના પતિ અંતર્યામી આવા હે સ્વામીના આપનો જય થાઓ, જય થાઓ, જય થાઓ. હે મદન મોહન મુરારી, વ્રજવાસીઓના સુખી કરનારા, પોતાના ભક્તોને દુઃખોના ભાંગનારા, ભક્તોનું પાલન કરવામાં હર્ષ ગેલા થનારા એવા હે પ્રભુ આપનો જય થાઓ, જય થાઓ. કેટલી સુંદર સ્તુતિના શબ્દો છે. ભક્તોનું પાલન કરવામાં હર્ષ ગેલા થવાવાળા ભગવાનને પોતાના ભક્તોનું જ્યારે પાલન કરવાનું થાય છે ત્યારે પ્રભુ હર્ષ ગેલા થાય છે. હર્ષ ગેલા કહેતા ભગવાન એટલા બધા આનંદમાં આવી જાય છે, એટલા બધા આનંદમાં આવી જાય છે કે પોતાના ભક્તોનું જ્યારે કોઈ દુઃખ હોય, પોતાના ભક્તોની ક્યારેક કોઈ સેવા હોય તો ભગવાન પોતાનું ભગવાનપણું ભૂલી જાય છે. આ જગતમાં દરેક વ્યક્તિને પોતાનું સ્ટેટસ યાદ રહે છે. હું કોણ છું, કેવો છું, ક્યાં છું, ભૂલાય જ નહીં, ભૂલાય જ નહીં. ખબર નહીં ભગવાને એ કેવું રચ્યું છે કે એક વખત વ્યક્તિના મગજમાં ફિટ થઈ જાય કે મારું આ સ્ટેટસ, એને ભૂલતો જ નથી. એ ભૂલાય છે ક્યારે? જો હર્ષ ગેલો થઈ જાય ત્યારે. મુક્તાનંદ સ્વામી
આખા સત્સંગની માં તરીકે ગણાતા અને એક 500 પરમહંસોમાં પહેલા નંબરના સદગુરુ તરીકે ગણાતા, પણ એ મુક્તાનંદ સ્વામી જ્યારે કરતાલો લઈને શ્રીજી મહારાજ આગળ નાચતા, એક નટી જેમ પોતાના એક નટી જેમ નાચતી હોય, એક પતિવ્રતા સ્ત્રી જેમ પોતાના પતિને રાજી કરવા લટુડિયા પટુડિયા કરતી હોય, એમ મુક્તાનંદ સ્વામી હું તો છું ગણી નગ્ની નાર તોય તમારી રે, આમ ગાતા ગાતા નાચવા લાગે, એ પોતાનું સ્ટેટસ ભૂલી ગયા કહેવાય, એ પોતાનું સ્થાન ભૂલી ગયા કહેવાય, એ હર્ષ ગેલા થઈ ગયા કહેવાય. પૂજ્યપાદ ગુરુજી તમે જો આટલા વ્યવહારમાં હોય, આટલા ઊંચા સ્થાને હોય, કથા કરતા હોય વ્યાસપીઠેથી, પણ અચાનક છલાંગ મારીને કરતાલો લઈને એક એક અબળા જેમ પુરુષોત્તમ નારાયણ આગળ મુક્તાનંદ સ્વામી નાચતા હોય એવી રીતે એક સ્ત્રીની જેમ પુરુષોત્તમ નારાયણને રાજી કરવા માટે નાચે, એ હર્ષ ગેલા થયા કહેવાય. જેમાં ભગવાનને ભગવાનપણું ભૂલાઈ જાય, ભગવાનને પોતાનું ભગવાનપણું ક્યારે ભૂલાય છે, કે કોઈ ભક્ત એવો હોય કે જે ભક્ત ભગવાનને અતિ ચાહતો હોય, જેને ભગવાનમાં અતિ પ્રીતિ હોય, ત્યારે હે પ્રભુ તમે ભક્તોનું પાલન કરવામાં હર્ષ ગેલા થનારા છો, હર્ષ ગેલા થઈ જાઓ છો, તમે ભૂલી જાઓ છો કે હું ભગવાન છું. મહારાજના એવા ચરિત્રો આગળ જતા ઘણાય આવશે. ભગવાનનું કેવું છે કે ભગવાનને જે ભજે છે ભગવાન એને ભજે છે, જે ભગવાનની સેવામાં રહે છે ભગવાન એની સેવામાં રહે છે, હર્ષ ગેલા થઈ જાય છે. હામા પરના આહિર કરસન બાભણિયો કરીને એક સારા હરિભગત હતા, એને પોતાના ખેતરમાં બાજરો વાવ્યો. રોજડા એ બાજરાને ખાઈ જતા, એટલે ભગત છે ને રાત્રે હુએ ને તો એ ચિંતા સતત રહે કે મારા ખેતરનો બાજરો આ રોજડા ખાઈ જાય છે, ધર્માદો ઓછો થશે. મહારાજને ધર્માદો પહેલાં આપણે જે 10મો 20મો ભાગ છે ને 10અંશ 20અંશ અનાજનો જાજો નીકળતો, કારણ કે બધા ખેડૂતો જ હતા, એટલે અનાજનો 10અંશ 20અંશ. આજે પણ ગામડાઓની અંદર હરિભક્તોને જ્યારે ચોખા ઘઉં દાળ કપાસ આદિ જે કંઈ થાય એનો 10મો 20મો ભાગ કાઢીને ભગવાનને અર્પણ કરતા હોય છે. આજે પણ ગાળાના ગાળા વરતાલ મંદિરમાં આપી જતા હોય છે પોતાનો 10મો 20મો ભાગ. આ ભગતને ચિંતા થાય કે ભગવાનનું છે ને ભગવાનને આ વખતે 10મો 20મો ભાગે ઓછો થશે, ખાવામાં તો આપણું વરસ તો નીકળી જાય, પણ મંદિરની અંદર ઓછું અનાજ દેવાશે, ભગવાનને ઓછું દેવાશે, આવી ચિંતા ભગતને રહે. તે એક વખત મહારાજે એને દર્શન દીધા. રાત્રે ઊંઘ આવતી નહોતી, ખેતરે વારે વારે દોડીને જાય, તોય પણ રોજડા ખેતર બગાડી ગયા હોય, આ છેડે હોય તો ઓલા છેડે બગાડી જાય. મહારાજે એકવાર દર્શન દીધા અને કીધું શું ચિંતા કરો છો? એને કીધું મહારાજ મને આ ચિંતા થાય છે કે 10મો 20મો ભાગ મારા મંદિરનો તમારો ઓછો થશે, એની મને ચિંતા છે. મહારાજ કે તમે શાંતિથી ઊંઘી જાઓ, ખેતરની રક્ષા અમે કરીશું. મહારાજે આખી રાત માનકી ઉપર બેસીને ખેતરની રક્ષા કરી. સામે એક મુસલમાનનું ખેતર હતું, એ મુસલમાન રોજ જોવે કે રાત્રે કોઈ આ જે ભગત છે ભગતના ખેતરની આસપાસ સતત આંટા દે છે, સતત આંટા દે છે, કોણ છે આ? એને કીધું ભગતને, ભગત તમે કોઈ હમણાં સિપાઈ રાખ્યો છે, હમણાં તમે કોઈ સિંધી રાખ્યો છે ખેતર હાચવવા માટે? ભગત કે ના, હું તો કાંઈ રાખતો નથી, પણ મારા ભગવાને મને કીધું હતું કે તું ચિંતા ના કરીશ એટલે મારું ખેતર હાચવે છે. આ ભગવાન પોતાના ભક્તની સેવા કરવા માટે હર્ષ ગેલા થઈ ગયા કહેવાય, કે જે આખી રાતની રાત ચોકી કરે, આખી રાતના રાત જાગે. અરે સારંગપુરની અંદર ઓલો એક નાગર બ્રાહ્મણને એનું ઘર પડવા આવ્યું ત્યારે મહારાજ ત્યાં જઈ એ મોંભ પોતાના ખભે લઈને આખી રાત ઉભા રહ્યા. હવારમાં જ્યારે એ પતિ પત્નીને બધાય જાગ્યા અને પછી મહારાજે કીધું કે જલ્દી જલ્દી આ તારું ઘરમાંથી બધો સામાન ખાલી કર, ઢોર બધાને કાઢી લે. આખી રાત વરસાદ પડ્યો ને આખી રાત મહારાજ મોંભ પોતાના ખભા ઉપર લઈને ઊભા રહ્યા, એનું આખું નિશાન મહારાજને ખભા ઉપર પડી ગયું. મૂળજી બ્રહ્મચારી હવારની અંદર જ્યારે બપોરે જમાડવા બેસાડ્યા અને મહારાજના ખભા ઉપર જોયો, મહારાજ આ નિશાની હાની, આ હાનો ડાઘ પડ્યો, આ હાનો ઘા વાગ્યો? મહારાજ કે આખી રાત અમે ઊભા હતા ને, ઓલા ભગતનો મોંભ પડ્યો તો જો અમે ના ગયા હોત તે બધાય દબાઈ જાત. ઓલા ભગતને ખબર નથી કે મહારાજે મોંભ અમારો ખભા ઉપર લીધો છે. આખા ગામમાં વાતો થાય કે ખબર નહીં ઓલા ભગતને કોને બચાવી લીધો, એ બ્રાહ્મણ રાત્રે હુતાતાને કોઈ મોંભ લઈને બચાવ્યો. પછી સારંગપુરમાં ખબર પડી કે તો શ્રીજી મહારાજે પોતાના ખભા ઉપર મોંભ લીધો હતો. આવા
ભગવાન છે. ભગવાન હર્ષગેલા થઈ જાય છે, પોતાના ભક્તોનું પાલન કરવા માટે હર્ષગેલા થાય છે. હે પ્રભુ, આપનો જય થાવો. દુષ્ટોનું તત્કાળ દમન કરનારા અને પાપી લોકોના કાળ, પાપી લોકોને ભગવાન કાળ જેવા લાગે છે. ભક્તજનોના સંસારના ભયને હરનારા અને સંતોને સુખ આપનારા એવા આપનો જય થાવો, જય થાવો. અનાથોના નાથ, ભૂપોના ભૂપ, ઈશ્વરોના મહેશ્વર, અનુપ અંતર્યામી એવા હે પ્રભુ આપનો જય થાવો. દીનજનોના બંધુ, અશરણના શરણ, શરણાગત માટે સુખની ખાણ જેવા એવા આપ કૃપાનિધિ છો. અમે આપને વારંવાર વંદન કરીએ છીએ. સૌ લોકો આપને વિશેષપણે ભક્ત રક્ષક અને ભક્ત પાલક કહે છે. આપના સમાન હૃદયના કોમળ અને દયાળુ અન્ય કોઈ નથી. ભગવાન જેવું દયાળુ અને ભગવાન જેવા કોમળ કોઈ અનંત કોટી બ્રહ્માંડોમાં છે નહીં, ક્યારેય થશે નહીં. જ્યાં જ્યાં દયા દેખાય છે, જ્યાં જ્યાં કોમળતા દેખાય છે, એ બધી ભગવાનમાંથી આવેલી છે. પણ પંડે ભગવાનમાં જેવી કોમળતા છે અને ભગવાનમાં જેવી દયાળુતા છે એવી કોઈને વિશે નથી, કોઈને વિશે નથી. ભગવાનનો એવો દયાળુ સ્વભાવ પોતાના ભક્તના દુઃખે દુખિયા થઈ જાય. પોતાનો ભગત જ્યારે દુઃખી હોય તરત જ ભગવાન દુઃખી થાય, એવો ભગવાનનો સહજ સ્વભાવ છે. કચ્છમાં મહારાજનું વિચરણ ચાલતું હતું અને એ વખતે ફાગણ મહિનાનો તાપ હતો, જબરજસ્ત તાપ પડે. અને તાપ પડે ને એ એટલો બધો અસહ્ય તાપ હતો, સંતો ઉઘાડા પગે ચાલતા ને સંતોના પગની અંદર ફોલ્લા પડી ગયેલા, પાણી ભરાય. એ પાછા એ ફોલ્લા ફાટે, એમાંથી પાણી નીકળે, એમાંથી પછી લોહી નીકળે, અને લોહી નીકળે એની અંદર પાછી ધૂળ અને કાંટા કાંકરા ચોંટે. મહારાજ આમ સંતો ચાલ્યા જાય, મહારાજ ઘડીક આગળ ચાલે, ઘડીક પાછળ ચાલે. અને મહારાજે સંતોને જોયું, સંતોને જોયા તો સંતો આમ પગ મૂકે ને તો પેલો લોહી નીકળી ગયેલું હોય, પગ ઉપરથી ચામડી ઉખડી ગયેલી હોય, એટલે આમ પગ આમ થોડા થોડા ધ્રુજી જાય. મહારાજે આ જોયું અને મહારાજે જ્યારે પોતે આ જોયું ત્યારે મહારાજે પણ મોજડીઓ કાઢી નાખી. મહારાજે મોજડીઓ કાઢીને સંતોની ભેગા ઉઘાડા પગે ચાલવા લાગ્યા ત્યારે સંતો કે મહારાજ તમે ઉઘાડા પગે શા માટે ચાલો છો? ઉઘાડા પગે તો અમારે ચાલવાનું છે, તમારે નહીં. મહારાજ કે અમારા સાધુ ઉઘાડા પગે ચાલે, અમારે મોજડી કેમ પહેરાય? તમે બધાય સાધન કરો તો અમારે પણ સાધન કરવા પડે. ત્યારે મહારાજ કે મહારાજને સંતો કે પ્રભુ તમે તો સાધનથી પર છો, તમારે સાધન ન કરવાના હોય, તમે તો માયાથી પર છો. પ્રભુ અમારે તો તમને રાજી કરવા સાધન કરવાના હોય. અને ત્યારે મહારાજે કીધું સંતો હવે તમે જ્યારે જોડા પહેરશો ત્યારે જ અમે પહેરશું. અને મહારાજે તે દિવસે સંતોના પગે પોતાના જે ખેસ ઓઢેલો હતો એ ખેસ કાઢી એને ફાડી સંતોના પગે જોડા તરીકે બાંધી આપ્યા. અને મહારાજની આંખમાં આંસુડા આવી ગયા, આ સંતો મારા માટે આ કેટલું સહન કરે છે. દયાનો સ્ત્રોત ભગવાન બહુ દયાળુ છે, બહુ દયાળુ છે ખરેખર. જે વ્યક્તિ એક વખત ભગવાનને એવું કહે છે, તમે વિચારો કે કરોડો ગુનાઓ કરેલા હોય પણ ભગવાનને એક જ વખત એમ કે પ્રભુ હું તમારે શરણે છું, મારા બધા ગુના માફ કરજો, મહારાજ કે માફ, આટલા દયાળુ કોણ હોય? એક હજારો વખત એક વ્યક્તિ, શ્રીજી મહારાજના સમયમાં શ્રીજી મહારાજના વિરોધીઓ ઘણાય હતા અને શ્રીજી મહારાજનો વિરોધ બહુ કરતા, અને ત્યારે શ્રીજી મહારાજને કોઈ એમ કે મહારાજ ઓલો તમારો વિરોધ કરે છે, ઘણા તો એવું બોલતા કે સ્વામિનારાયણ ભગવાન નથી, સ્વામિનારાયણ ભગવાન નથી. ભગવાન છે ખરા પણ સ્વામિનારાયણ છે ભગવાન નથી, એ તો મોચી છે, આવું બોલતા. અને ત્યારે મહારાજ આગળ આવીને કોઈ કહે ને કે મહારાજ આ તમારા વિશે આવી વાતો કરે છે, મહારાજ કે એ પણ અમારા પક્ષમાં જ બોલે છે, કારણ કે એવું જાણે છે કે સ્વામિનારાયણ ભગવાન નથી પણ કોઈ એક તો ભગવાન છે એવું તો માને છે, અને મહારાજ કે અમારા સિવાય બીજો કોઈ ભગવાન છે નહીં, એટલે અમારા પક્ષે જ બોલે છે, માટે એનું કલ્યાણ થવાનું. કેટલા દયાળુ! જેણે જેને મહારાજનો દ્રોહ કરવા આવ્યા, ભગવાનના પૂર્વે અવતારોની અંદર પણ જે જે ભગવાનનો દ્રોહ કરવા આવ્યા એવાનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. માટે ધર્મદેવાદિક સ્તુતિ કરે છે કે હે પ્રભુ, આપના સમાન હૃદયના કોમળ અને દયાળુ અન્ય કોઈ નથી, તમારા સમાન કોઈ દયાળુ ને કોમળ નથી. આ માઘ મહિનો ચાલે છે અત્યારે, આજથી જ માઘ સ્નાનનો પ્રારંભ થયો, એટલે તો આજે ઠંડી જબરી ભગવાને આપી છે. જો અહીં હીટર બે બે ચાલુ કરીએ તોય ઠંડી લાગે છે, કારણ કે આજથી માઘ સ્નાન. દેશની અંદર તો નવા માટલાઓ લે,
નવા માટલાઓ લઈને અત્યારે મૂકી દીધા હશે. આજે એક વખતનું સ્નાન તો દેશમાં પતી ગયું હશે. એ માટલાઓને બહાર મૂકી દે, એમાં તલ નાખે અને એ રાત્રે મૂકી દેવાના, અને હવારની અંદર નવું માટલું અને ટાઢની સિઝન, આ માઘ મહિનાની અંદર સવારે માટલાના પાણીએ નાહવું. કદાચ કોઈને માઘ સ્નાન કરવાની ઈચ્છા થાય તો હીટિંગવાળો નળ થોડો ઓછો રાખવાનો, હીટવાળો, એટલે માઘ સ્નાન જેવું થઈ જાય. પણ અહીં કોઈ માઘ સ્નાન કરવા મહેનત કરતા નહીં, નહીં તો બીજું થશે. પણ માપનું ગરમ પાણીએ નહીં એટલે માઘ સ્નાન. પણ આજનો આ માઘ મહિનો પવિત્ર માસ આજથી શરૂ થાય, ધનુર્માસ પણ એવો અને માઘ માસ પણ એવો. માઘ માસની અંદર વ્રત તપે કરીને ભગવાનને રાજી કરવા જોઈએ. ચાતુર્માસની અંદર પણ આપણે તપ કરીએ, એમાં માઘ મહિનાની અંદર પણ ભગવાનને રાજી કરવા માટે એકટાણું છે, જેનાથી જે શ્રદ્ધા હોય એવું તપ, કંઈક ભજન કરવાનો વિશેષ નિયમ ચાતુર્માસની જેમાં માઘ મહિનાની અંદર પણ રાખવો જોઈએ. અને માઘ મહિનાનો વિશેષ મહિમા છે, એ માઘ મહિનાની અંદર સુકાનંદ સ્વામી માઘ મહિનાના શરૂઆતના દિવસની અંદર જ ગઢપુરની અંદર ઘેલા નદીએ નાહવા ગયા. ઘેલા નદીએ નાહવા ગયા અને સ્વામી ત્યાંથી પાછા સ્નાન કરીને આવતા હતા, તે અવસ્થા નાની સ્વામીની, એટલે ઠંડા પાણીએ સ્વામી નાહ્યા ને તે ટાઢ ચડી ગઈ. સ્વામીને ટાઢ ચડી અને ટાઢ ચડી ગઈ એ મહારાજ જોઈ ગયા. એટલે મહારાજ દાદા ખાચરના ત્યાં, મહારાજ દાદા ખાચરને કે દાદા ખાચર આ મારા સાધુને ટાઢ ચડી છે, જો કોઈ મને કંઈક લાકડું બળતણ આપે ને તો મારે આ સુખમુનિને તપાડવા છે. અને દાદા ખાચર તરત સમય જોઈ અને આમ થોડું આમ ઊંચું નીચું જોવે છે, ક્યાંકથી લાકડું ગોતું ત્યાં તો મહારાજ કે દાદા આ વડિયું છે ને, આ વડિયું એ જો નીકળે ને તો મારે આનાથી સ્વામીને તપાડવા છે. ને ત્યારે દાદા ખાચર વડિયું કાઢવા લાગ્યા અને વડિયું કાઢીને મહારાજને કે લો મહારાજ ભાંગીને લાવ્યા, લાકડું ગોતી લાવ્યા, સગડી લાવ્યા અને સ્વામીને તપાડ્યા. મહારાજ બહુ રાજી થયા. પણ સુકાનંદ સ્વામીને જે ટાઢ ચડી એ જોઈને મહારાજની આંખમાં આંસુ આવી ગયા. ભગવાન બહુ દયાળુ છે, બહુ દયાળુ છે. આપણા દુઃખની સાથે ભગવાન ઘણા દુઃખી થતા હોય છે, પણ આપણને એમ થાય તો પ્રભુ દુઃખ કેમ ના ટાળી નાખે. ધર્મદેવ આટલી સ્તુતિ કરે છે હજુ દુઃખ ટાળવા માટે, પણ ભગવાન યોગ્ય સમયે એ દુઃખને ટાળે છે. એનું આપેલું દુઃખ એ પણ આપણા સુખ માટે હોય છે, એનું આપેલું દુઃખ એ પણ આપણા સારા માટે હોય છે. એની દયા એ બહુ લાંબા સમયના વિચારવાળી હોય છે, ટૂંકા સમયની દયા એ રાખતા નથી, બહુ લાંબુ વિચારે છે. એટલે ભગવાન, હે પ્રભુ, તમારા સમાન હૃદયના કોમળ અને દયાળુ અન્ય કોઈ નથી, કોઈ નથી. તમે કેટલી ખબર રાખો છો. આજ સુધી પણ અમારી જીવન જાણું છું, રાખો છો ખબર સારી જીવન જાણું છું, પડે પડે કરો પ્રતિપાળ જીવન જાણું છું, બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું. અમારી પડે પડે ખબર તમે રાખો છો પ્રભુ. હે પ્રભુ, તમે એવા દયાળુ ને કોમળ છો, એવા આપનો જય થાઓ, જય થાઓ. આપ અનંત ગુણોથી વિશાળ અને મહાન છો. ગાય બ્રાહ્મણના પ્રતિપાલક અને સંતજનની રક્ષા કરવી એવું આપનું બિરુદ છે, તે બિરુદને શું ભૂલી ગયા પ્રભુ? ભગવાનને સ્તુતિ કરતા કરતા ધર્મદેવ અને ઋષિ મુનિઓ કહે છે, પ્રભુ તમારે ગાયની, બ્રાહ્મણોની, સંતોની રક્ષા કરવી એવું તમારું બિરુદ છે, તે તમે બિરુદને ભૂલી ગયા છો પ્રભુ? યાદ કરો તમારું બિરુદ અને જલ્દી પ્રભુ પ્રગટ થાઓ, અમારા દુઃખને દૂર કરો. ગરીબની વાજ હો ભક્ત આધીન, ગતિ નહીં કહો ગતિ હરી તીન, દુઃખ સાગર મેં ડૂબે હમ જોય, દુઃખ સાગર મેં ડૂબે હમ જોય, બાય ગ્રહી અબલી જીએ તોય, બાય ગ્રહી અબલી જીએ તોય, ગરીબ નિવાજ હો ભક્ત આધીન. આપ ગરીબ નિવાજ છો, ભક્તાધીન છો, જેની ક્યાંય ગતિ ન હોય તેની ગતિરૂપ આપ શ્રીહરિ છો. અમે દુઃખોના સાગરમાં ડૂબી રહ્યા છે, તો આવે અમારી બાઈ ગ્રહી લો, હાથ પકડી લો. ભગવાન ગરીબ નિવાજ છે, ગરીબને પાળવાવાળા છે. મોક્ષના માર્ગમાં કલ્યાણ માટે બીજી તાકાત હોય કે ના હોય, પણ ગરીબ થતા શીખવું
તો ભગવાન તારી જ દે. ગરીબ થતા એટલે રૂપિયાથી ગરીબ નહીં, ગરીબ થતા એટલે કપડાથી ગરીબ એમ નહીં, ગરીબ થતા એટલે ઘર વિનાના હોઈએ એમ નહીં, સ્વભાવથી ગરીબ. સ્વભાવથી જે ગરીબ થાય છે ભગવાન એને તારી દે છે. સ્વભાવથી કેવા ગરીબ? અચળ આશ્રય ઉરમાં પ્રભુ પ્રગટનો પ્રમાણ, એવા જન જે જગમાં તે પામે પરમ કલ્યાણ. એવા પ્રભુને આશરી રેવું મને મગન મસ્તાન, કોઈ રીતે અકાજ આપનું નહીં થાય નિદાન. ગરીબ નિવાજ એટલે ભગવાનને એમ કહેવું કે હે પ્રભુ, હું તો તમારા બળે તરું એમ છું, મારા બળે તરાય એમ નથી, જે કાંઈ સાધન થાય છે તમારી કૃપાથી થાય છે, જે કાંઈ સારું મારાથી થાય છે તમે જ કરો છો, તમે જ કરાવો છો, તમારાથી જ થાય છે, અને પ્રભુ તમે રાજી થાવ છો, તમારા કરાયેલાથી તમે જ રાજી થાવ છો, બાકી મારી અંદર તો પ્રભુ તમે રાજી થાવ એવું કાંઈ નથી. તુમરી જો એ સો ગુણ નાહી અવગુણ કી હો ભીત, અવગુણ જાની બિસારોગ જીવન હોવહુ બહુત ફજીત, બિસરન જાજો મેરે મીત, મે મતિ મંદ કછુ નહીં જાનું. આ ગરીબ પણ છે. મે મતિ મંદ કછુ નહીં જાનું, નહીં કછુ તુમસે હિત, બાય ગ્રહે કી લાજ હે તુમકો, તુમ સંગ મેરી જીત, બિસર ન જાજો મેરે મીત. ગરીબ જે છે, જે ભગવાનની આગળ એવો ગરીબ થાય છે કે પ્રભુ તમારા સિવાય મારે બીજો કોઈ આધાર નથી, ત્યારે એનું કલ્યાણ ભગવાનને કરવું પડે છે, ત્યારે એની રક્ષા ભગવાનને કરવી પડે છે, આ લોકની પણ કરવી પડે છે અને પરલોકની પણ કરવી પડે છે. પરંતુ જીવ જ્યારે સાચો ગરીબ બનશે ત્યારે, જ્યાં સુધી પોતાના બળે જશે, જેટલો પોતાના બળે તરવા જશે એટલો ડૂબવાનો, ભગવાન અને મોટાના બળે જેટલો ચાલશે એટલો તરવાનો, ભગવાન અને મોટાનું બળ રાખે એટલો ઉપર આવે, પોતાનું બળ રાખે એટલો ડૂબે. માટે હે પ્રભુ તમે ગરીબ નિવાજ છો, જેની ક્યાંય ગતિ ના હોય, જેનું કોઈ નથી એના ભગવાન છે. લોયામાં ભગવાન બેઠા હતા ને એક ગંગાબાઈ આવી હતી હરિજન, એટલે મહારાજે એને સભાની અંદર બાઈઓની સભામાં પાછલી સાઈડ પર એક બાજુ પર બેસાડી, એને એક બાજુ પર બેસાડી, એટલે આખી સભામાં ચહલપહલ થવા લાગી કે આ ઢેડ ભંગીને ક્યાં અહીં આગળ નાખી, કેમ આમ થયું. આવું બધું હજુય કાઠિયાવાડના ગામડાઓમાં, એમાંય દરબારોનું ગામ જ્યાં મર્યાદાવાળું, ત્યાં બધું આવું બધું બહુ હજુ આજે પણ હોય. હવે આજના યુગમાં થોડું થોડું નીકળતું જાય છે, પણ શરૂઆતમાં આપણે બહુ લોયા જ્યારે ગયા ને ત્યારે બહુ અનુભવેલું એવું કે હરિજન મંદિરમાં આવે અને દૂરથી દર્શન કરે તો એ દરબારો ના ગમે. કેમ ન ગમે? એ હલકી જ્ઞાતિના એટલે. એટલે મહારાજે ગંગાબાઈને ત્યાં બાજુમાં બેસાડી દૂર મર્યાદામાં, એ કોઈને ગમ્યું નહીં અને બધાએ અંદર અંદર વાતો કરવા લાગ્યા. અને ત્યારે મહારાજે કીધું કે તમે લોકો આવી રીતે આમ આટલી બધી આકડા બાકડા થઈને વાતો કેમ કરો છો? અમારા દર્શન નથી કરતા, અમારી વાત નથી સાંભળતા, શું અહીં ખોટું થઈ ગયું? ત્યારે કોઈ કીધું દરબારે, મહારાજ આ ઓલી ગંગાબાઈને તમે બેહાડી એ હરિજન છે, એને અહીં આગળ આ સભામાં ના બેહાડાય. ત્યારે મહારાજ કે તમને ખબર છે એ હરિજન છે પણ એ આત્મા તો છે જ ને, એને અમારામાં અપાર હેત છે, એને સત્સંગમાં હેત છે, એને સત્સંગના વર્તમાન ધારેલા છે. ત્યારે ગંગાબાઈને રોવું આવી ગયું. એને મહારાજને કીધું પ્રભુ હું અહીંથી ચાલી જઉં છું. મહારાજ કે ના, તું સભામાં જ બેસ, નથી જવું. અને પછી મહારાજે કીધું તમે જેને અત્યારે આ જન્મે હરિજન જાણો છો ને, તો ગયા જન્મમાં નાગર બ્રાહ્મણી હતી. નાગર બ્રાહ્મણીનો એનો દેહ હતો પણ એને નાગર બ્રાહ્મણ છે એનું અભિમાન બહુ હતું પોતાની જાતનું. એ અભિમાન ટાળવા માટે એને આ જન્મે ઢેરને ત્યાં જન્મ અમે દીધો છે, પણ છે ભગત પહેલેથી, છે ભગત. એટલે એ ગરીબાઈ એની ગયા જન્મમાં નહોતી એટલે આ જન્મે એને ગરીબ બનાવી છે સ્વભાવથી.
કારણ કે એવી જગ્યાએ જન્મી એટલે સ્વભાવથી ગરીબ જ થાય, એટલે સ્વભાવથી એને ગરીબ બનાવી છે. અને આ જન્મે એને ચોખ્ખી કરવા બિહાડી ભાઈ, એ ઢેળ ભંગી નથી, એ તો નાગર બ્રાહ્મણી છે. એના 20 વર્ષ પહેલાંની તમને ઇતિહાસની શું ખબર હોય? પણ ભગવાન ગરીબ નિવાજ એટલે ગરીબને નવાજવાવાળા છે, ગરીબની કિંમત કરવાવાળા છે. માટે કદાચ આ લોકની અંદર આપણે રૂપિયાથી ગરીબ હોઈએ, આપણે સંપત્તિથી ગરીબ હોઈએ, સત્તાથી ગરીબ હોઈએ, આવડતથી ગરીબ હોઈએ, અરે આપણે આધ્યાત્મિક કોઈ બાબતમાં ગરીબ હોઈએ, ચિંતા ના કરશો. આપણું કોઈ નથી એવું લાગે છે ને, ત્યારે આપણા એક છે ભગવાન, અને ભગવાનને ધારી રહેલા મોટા પુરુષો એ ગરીબ નિવાજ છે. ગરીબને ગરીબને એ હંમેશા સાચવે છે, ગરીબને હંમેશા પાસે રાખે છે. અને મોટા મોટું સુખ ગરીબ થવામાં છે. આ સત્સંગમાં જેટલા ગરીબ થશું ને એટલું સુખ આવશે. જેટલા સત્તાવાળા, જેટલી સ્વતંત્રતાવાળા, એ બધાને દુઃખ છેવટે આવવાનું આવવાનું ને આવવાનું. જેને ગરીબ પણ પકડેલું હશે એને કોઈથી દુઃખ નહીં, એને સદાય સુખ, કારણ કે એ સદાય આશરે હોય. જે સ્વતંત્ર હોય ને સત્તાવાળો હોય ને એ આશરાને ભૂલી શકે છે, ગરીબ ક્યારેય આશરાને ભૂલી શકતો નથી. માટે સ્વભાવને ગરીબ કરવો, આધ્યાત્મ માર્ગમાં ગરીબ થવું, ભગવાનનો વિશ્વાસ અને ભગવાનનું બળ અતિશય રાખવું કે આવા ભગવાન મારી સાથે છે, એવા ભગવાન મારું ક્યારેય પણ અકાજ નહીં થાય. એવા પ્રભુને આશરી રહેવું મને મગન મસ્તાન, કોઈ રીતે અકાજ આપનું નહીં થાય નિદાન. ક્યારેય આપણું અકાજ નહીં થાય, આવું જો રાખીશું તો ક્યારે આપણું અકાજ નહીં થાય. હે પ્રભુ, તમે ગરીબ નિવાજ છો એવા તમારો જય થાવો, અમારો હાથ પકડી લો. ને પ્રભુ, તમે તો ગરીબનો હાથ પકડી લો છો, તમે તો બહુ ગરીબ થઈ ગયા છે પ્રભુ. ક્યાં ક્યાંથી દૂર દૂરથી આવીને વૃંદાવનમાં તમારી કેટલી સ્તુતિ કરી પ્રભુ. હવે તો પ્રભુ તમે અમારો હાથ પકડો. હે પ્રાણાધાર, અમે બંને હાથ જોડીને વારંવાર આપને વિનંતી કરીએ છીએ. ભક્તોને જ્યારે અપાર દુઃખ આવે છે ત્યારે નંદકુમારા પ્રગટ થાવ છો. વિનંતી કરત હે વાર હી વાર, કર દો જોરી કે પ્રાણ આધાર, આવત હે ભક્ત કુ કષ્ટ અપારા, પ્રગટ હોત તબ નંદ કુમાર. શરણાગત વત્સલ કે જય સાર, અનંત હી હો શુભ ગુણ ભંડાર, ભક્ત જન કે તુમ તાર તપીર, અબ હી ક્યું ધરી રહે હરિ ધીર. શરણાગત વત્સલ, આપ અનંત ગુણોના ભંડાર છો, આપ ભક્તોની પીડાને મટાડો છો, તો હવે અમારી સાર સંભાળ લો. જ્યાં જેને કોઈનું કામ આવી પડે ત્યારે તેનું નામ લઈને બોલાવવામાં આવે છે, તે તુરંત આવીને એનું કામ કરી આપે છે. લોકની પણ આ રીતને આપ દયાળુ બધી રીતે જાણો છો, તો હજુ કેમ ધીરજ રાખી રહ્યા છો? પ્રભુ આ લોકમાં કેવું છે તમને ખબર છે? જી હા, જે ના કો પરે આઈ કે કામ, તિહા તિન કો જબ લેવત નામ, તબ સો આઈ કરત તત્કાલ, સો તુમ બાત જાનત દયાલ. હે પ્રભુ, તમને ખબર તો છે કે આ લોકમાં પણ કોઈનું કામ પડે ને એનું નામ બોલાવે ને તો એ વ્યક્તિ તરત આવીને ઊભો રહે. તો તમે તો ભગવાન છો, અને તમે તો પૂર્વે જ્યારે જ્યારે નામ લીધું ત્યારે આવીને ઊભા રહ્યા છો, તો પ્રભુ આવે ધીરજ કેમ રાખો છો આટલી બધી? આવે અધીરા થાવ, અમારી ધીરજનો અંત આવ્યો, તમે આવે ધીરજનો અંત લાવો, એમ પ્રભુને વારંવાર આ ઋષિ મુનિઓને ધર્મદેવ વિનવે છે. એક જ દર્શન તો દઈ દીધા, પણ સંકલ્પ કરો કે હવે વહેલામાં વહેલું પ્રગટ થવું છે. આપનું કામ આપના સિવાય અન્ય કોઈ કરે તેમ નથી, આવું સમજીને દયાળુ આપ અત્યારે અમારા ઉપર દયા કરો. આ વાક્ય પણ સ્તુતિના તો એક એક શબ્દ બહુ ગહન છે. તમારું કાર્ય તમારા સિવાય કોઈ ના કરે, ભગવાનનું કાર્ય ભગવાનથી જ થાય, બીજો કોઈ કરવા જાય તો ફેલ થાય. ભગવાનનું કાર્ય ભગવાન પોતે જ કરે છે, ચાહે મહાપુરુષમાં રહીને કરતા હોય,
ચાહે કોઈ ભક્તમાં રહીને કરતા હોય, ચાહે ઇતર વ્યક્તિમાં રહીને કરતા હોય, પણ ભગવાનનું કાર્ય ભગવાન પોતે જ કરે છે. કોઈની અંદર રહીને પણ કરાવે. આપણા જીવનમાં કેટકેટલા આપણને અનુભવ થાય, કેટલા અનુભવ થાય, એનું કાર્ય એ જ કરે છે, એનું કાર્ય એ જ કરે છે. એવા કેટલાય પ્રેક્ટિકલ અનુભવો હોય. એક ડૉક્ટર બહુ ભાવનાવાળા, એ ડૉક્ટર ગમે ત્યારે સંતો જાય અને સંતોને એપોઇન્ટમેન્ટ આપી દે, સંતોને ચેકઅપ કરી દે. એક તમને સત્ય ઘટના કહી રહ્યો છું, એક નાનું ઉદાહરણ આપું છું. પૂર્વે તો ઘણા દ્રષ્ટાંતો હોય, પણ આપણા જીવનમાં પણ આવા અનેકા અનેક બનતા હોય. જેને ત્યાંથી ક્યારેય પણ સંતો ગમે ત્યારે ફોન કરે તો અડધી રાત્રે પણ એને ત્યાં સેવા સંતોને મળી રહે, એવા ડૉક્ટરને ત્યાં સંતોને જવાનું થયું. પ્રસાદના પેકેટ લઈ જવાના થયા. કોઈ કારણસર પ્રસાદના પેકેટ જે કાઢવાના હશે, એ જે પડ્યા હશે, એ પ્રસાદના પેકેટ ભૂલથી સંતો સાથે લઈ ગયા. સંતો ચેક કરે પણ એ દિવસે ચેક કરવાનું ભૂલી ગયા, અને જે કાઢી નાખવા માટેના હતા એ પ્રસાદના પેકેટ સાથે લઈને જતા રહ્યા. ન્યા ગયા, એપોઇન્ટમેન્ટ એક કે બે સંતોની લીધી હશે અને પહોંચી ગયા 3 થી 4 સંતો. એ ડૉક્ટર તો ચેક કરી જ લેવાના છે ને, પણ એ ડૉક્ટરના ઘરવાળા બેઠા હશે ત્યાં. અને પછી એને કીધું કે કેટલાની એપોઇન્ટમેન્ટ છે, એટલે જે હરિભગત હતા એને ગયા, જોયું તો કે એક કે બે સંતોની એપોઇન્ટમેન્ટ છે, 4 સંતો આવ્યા છે. એના ઘરવાળા ખીજાયા, ડૉક્ટરના ઘરવાળાનો પાવર ઝાઝો હોય ડૉક્ટર કરતાં, એટલે ઘરવાળા ભલે કંઈ ભણેલા ના હોય પણ ત્યાં ઓફિસમાં આવીને બેસતા હશે ને ખીજાયા કે એક બેનું એપોઇન્ટમેન્ટ અને 4 કેમ આવ્યા છે, અને અમે તો થાકી ગયા છે હવે આટલી બધી સેવા કરી કરીને. બહુ ના બોલવાનું બોલ્યા. એમાં ઓલા ડૉક્ટર ત્યાંથી પસાર થયા, એટલે ઓલા હરિભગત ઓળખે, એટલે હરિભગતે કીધું સાહેબ અમે આવ્યા છે, એટલે ઓલા ડૉક્ટર કહે તો તમારી સાથે આ વાત કરી લેશે. હવે જે ડૉક્ટર કોઈ દી એવું કહે નહીં, એ ડૉક્ટર એવું કીધું કે આ તમારી સાથે વાત કરી લેશે. આખરે ભગત ત્યાંથી સંતોને મળવા આવ્યા કે અહીં એપોઇન્ટમેન્ટ મળે એવી નથી. સંતોએ કીધું કાંઈ નહીં, પ્રસાદ તો દઈ દો, ડૉક્ટર ફ્રી ના હોય તો કાંઈ નહીં, આપણે અત્યાર સુધી સેવા કરી છે. પ્રસાદ દેવા ગયા તો ઓલા ડૉક્ટરના ઘરવાળા કે અમારે ત્યાં પ્રસાદ બહુ પડ્યો રહ્યો છે, પ્રસાદ કાંઈ અમારે જોતો નથી, એક પણ પ્રસાદ અમારે જોતો નથી. ને ઓલા હરિભગતે અંદરથી કીધું કે કાંઈક, ભગતે બહુ આગ્રહ કર્યો તો કે તમે દેવું હોય તો અંદરથી કાંઈક થોડું દો. ભગતે બોક્સ ખોલ્યું તો ખાલી અંદરથી એક જ વસ્તુ દેવાય એવી હતી, બીજી દેવાય એવી નહોતી, એટલી દઈ. અને ભગત દાદર ઉતરી ગયા ડૉક્ટરના. અને રસ્તા વચ્ચે તો ઘણું સંતોને ને ભગતને એમ થયું કે આવું કેમ થયું, આવું ડૉક્ટરે આવું ના કરવું જોઈએ, આને ત્યાં જવું ના જોઈએ આપણે, એના કરતાં ફી આપીને કરાવવું જોઈએ ટ્રીટમેન્ટ. આવું ઘણા પ્રકારના સંકલ્પ વિકલ્પો સંતોને પણ થયા, હરિભગતને પણ થયા. પણ ઉતારે આવ્યા ત્યારે ખબર પડી કે આના હૃદયમાં રહીને ભગવાને આવું કર્યું. ભગવાન પોતાનું કાર્ય પોતે કરે છે. એવો તમે પ્રસાદ બગડેલો હોય ને કોકના હાથમાં જાતો રહે અને એ ડૉક્ટરને ત્યાં જાય, તો તમારું સ્વામિનારાયણ ભગવાનનું કોઈ મંદિર હોય, કોઈ સંસ્થા હોય, એનું કેવું નામ ખરાબ થાય, એના હૃદયમાં કેવી છાપ ઊભી થાય, એ ભગવાનનું કાર્ય ભગવાન કરે. આપણને એવું લાગે અમને કાઢી મૂક્યા દરવાજેથી, પણ એ ભગવાને એના હૃદયમાં પ્રવેશ કર્યો અને તમને કઢાવી મૂક્યા હોય. હું એ કહેવા માગું છું, ભગવાન જેવું કાર્ય કરે એવું કોઈથી ના થાય, કોઈથી ના થાય. એ કોઈ વ્યક્તિમાં રહીને નકારાત્મક કાર્ય કરે કે કોઈ વ્યક્તિમાં રહીને હકારાત્મક કાર્ય કરે, પણ કરે છે મહારાજ. આવી જોવાની જો દ્રષ્ટિ થઈ જશે ને તો બહુ સુખિયા થઈ જઈશું. ભગવાનનું કાર્ય ભગવાન કરી રહ્યા છે, આપણે તો એના ઇન્સ્ટ્રુમેન્ટો છીએ. એના આપેલા એ જેમ બટન દબાવે એમ આપણે હાલ્યા કરવાનું, આપણું ડાપણ કાંઈ કરવાનું નથી. એનું કાર્ય એ જ કરશે. આત્યંતિક કલ્યાણ શું આપણે કરી દેવાના છે? એ જ કરશે. આપણે મહારાજને મળવા માટે જન્મ્યા તે દિનો આપણને એવો વિચાર છે કે હું મહારાજને મળવા જ જન્મ્યો છું. એને આપણને ગોત્યા સદગુરુને સાધુઓ દ્વારા, એ જ આપણને મહારાજ સદગુરુને સંતો દ્વારા સમજાવે છે. મહારાજ જ પોતે સમજાવે છે, એ જ પોતે પોતામાં જોડે છે, એ જ આપણી પાસે ભક્તિ કરાવે છે, એ જ આપણને રોજ પોતામાં હેત વધારે છે, એ બધું જ કરશે. આપણે ખાલી એ જે પ્રકારે કહેતા જાય એ પ્રમાણે હાલ્યા કરવાનું. એનું કાર્ય એ કરે છે. એ જેવું કરી શકે એવું કોઈ કરી શકે નહીં, અન્ય કોઈ કરે તેમ નથી. આવું સમજીને દયાળુ આપ અત્યારે અમારા ઉપર દયા કરો. રામ રૂપે અને કૃષ્ણ રૂપે અવતરીને આપે અનેક કાર્ય કર્યા છે, એવા જ આપ ભક્તોના ભયને ટાળવાની ટેકવાળા છો, દયાળુ છો, કષ્ટહારી હરી છો. બદ્રિકા આશ્રમમાં આપે આવીને ભૂમિ ઉપર અવતરવાનું કહ્યું હતું, તેને ઘણા દિવસ વીતી ગયા, હવે વિલંબ શા માટે કરો છો?
તમે બદ્રિકા આશ્રમમાં તો કીધું હતું કે હું આવું છું પૃથ્વી પર, તમે અવતાર ધરો. પ્રભુ, કેટલા અમે દુઃખી થયા છીએ અસુરોથી, હવે તો પ્રભુ તમે આવો. પૃથ્વી ચલિત થાય, હવે જે કહે છે ને એ બહુ સરસ કહે છે ઋષિ મુનિઓ, ધર્મદેવ ભગવાનને કહે છે કે પૃથ્વી ચલિત થાય, મેરું પણ ચલિત થાય, સૂર્ય અને ચંદ્ર ચલિત થાય, પણ ક્યારેય આપ ચલિત થાવ નહીં, આવું આપનું અચળ વચન છે. પ્રભુ, બધાય ચલાયમાન થાય, બોલ્યા પછી બધા ફરી જાય, પણ તમે ક્યારેય ફરો નહીં. તમે તો કીધું છે કે હું તમે અવતાર ધરો, તમારી પાછળ આવું છું, એટલે અમને વિશ્વાસ છે કે પ્રભુ તમે અમારી રક્ષા કરવા વહેલામાં વહેલા પ્રગટ થશો જ. અક્ષરધામ મહા અલૌકિક છે. પ્રભુ તમે તો ક્યાં રહો છો? મહા અલૌકિક અક્ષરધામ આનંદમય આઠુહી જામા, તિહા નહીં કબો દુઃખ કોલેસા, તિહા નહીં કબો દુઃખ કોલેસા, અંતર મે ન વર્તત ક્લેશા, અંતર મે ન વર્તત ક્લેશા. અક્ષરધામ મહા અલૌકિક છે, ત્યાં રાત દિવસ આનંદમય વાતાવરણ હોય છે, ક્યારેય ત્યાં દુઃખનો લેશ પણ હોતો નથી, અંતકરણમાં ક્લેશ પણ થતો નથી. આપ પુરુષોત્તમ પૂર્ણ કામ છો, શ્યામ સુંદર ભક્તાધીન છો, આપનું સ્વરૂપ એક છે, છતાં ભક્તો માટે અનંત રૂપે થાવ છો. તેમાં અધિકતા કે ન્યૂનતા તો આપની અનુપમ ઈચ્છાને આધારે છે. આપનો યથાર્થ રીતે કોઈ પાર પામી શકતું નથી, એટલા માટે તો વેદો તમને અપાર કહે છે, નેતિ નેતિ કહે છે વેદો. જેવી ઈચ્છા રાખીને જે ભક્ત આપણે ભજે છે, આપ તેની ઈચ્છા તેવી રીતે પૂર્ણ કરો છો, એવો આપનો સ્વભાવ હંમેશા એક સરખો જ છે, તેને ક્યારેય તજી દેતા નથી. જ્યારે ભક્તજન આર્તનાદ કરે છે ત્યારે આપ દોડીને તુરંત ત્યાં પધારો છો. જ્યારે કોઈ ભગવાનનો ભક્ત આર્તનાદ ભગવાનને કરે, આર્ત થઈને પોકારે, દુઃખી થઈને પોકારે, ત્યારે ભગવાન ત્યાં તરત પહોંચે છે. આરતવાન કુરહત પાસા, દૂર ન હોવત ભક્ત નિવાસા, બિન આરત જન સે રહો દોરા, ઓર કુકબહુ રહત ન ઉરા. તમે બીજા જે આર્ત નથી એનાથી તો હંમેશા દૂર રહો છો. આપ આર્ત ભક્તના નિવાસ સ્થાન છો, અને અન્ય અંતઃકરણમાં પણ, અન્યના અંતઃકરણમાં પણ આપ ક્યારેય રહેતા નથી. ધર્મદેવની અપાર આર્ત પીડા જાણી, તેથી તેમનો આર્તનાદ સાંભળ્યો, દિલદાર પ્રિયતમે દયાની, અને અચાનક ભગવાન પોતાના ધામથી આવીને પ્રગટ થયા. જો આ ગ્રંથની અંદર થોડું બહુ ધ્યાનથી સાંભળો તો વિચાર આવે કે ભગવાન સૌ પ્રથમ પ્રગટ થયા, દર્શન દીધા, કાષ્ટવત બધા થયા, પછી પાછી સ્તુતિ કરી, સ્તુતિ કરી, જ્યાં સ્તુતિ પૂરી થઈ આર્તનાદે સ્તુતિ કરી, તો અહીં ફરી પાછું આવ્યું કે અચાનક ભગવાન પોતાના ધામથી આવીને પ્રગટ થયા. કહેતા ભગવાન પ્રગટ હતા જ, પરંતુ વાત કરતાં કરતાં સ્વામી એમ કહે છે કે જ્યારે ધર્મદેવે આવી સ્તુતિ કરી ત્યારે ભગવાન ત્યાં આવીને પ્રગટ થયા છે એનું ભાન વ્યવસ્થિત રીતે ધર્મદેવ આદિક અને ઋષિ મુનિઓ આદિકને થયું. ત્યારે જેમ આકાશ વીજળીથી ભરાઈ જાય તેમ તત્કાળ સર્વત્ર તેજ છવાઈ ગયું. પહેલાં તેજ મધ્ય દર્શન થયા, પછી વધુ ને વધુ તેજને મધ્ય ભગવાનના દર્શન થવા લાગ્યા, અને તે તેજને મધ્ય મનોહર મૂર્તિએ દર્શન દીધા, જેનું વર્ણન કરી શકાતું નથી. તે પ્રભુના મસ્તકે રત્નજડિત મુગટ વિરાજી રહ્યો છે, તેના ઉપર વાંકી કલંગી શોભે છે, કાનોમાં મકરાકાર કુંડર અને મુખનું સૌંદર્ય ચિત્તને ચોરે છે, અંગો ઉપર કેસર ભેળવેલું ચંદન ચર્ચ્યું છે, શરીર ઉપર નવરંગા ચમકતા આભૂષણો દીપી રહ્યા છે, બંને હાથથી ધારેલી મુરલી હોઠ ઉપર રાખી છે, મંદ મંદ હાસ્ય કરી રહ્યા છે. તેવી સુશોભિત મૂર્તિને દેખીને ધર્મદેવ અને મુનિઓના મંડળે પ્રણામ કર્યા. તેઓના હૃદયમાં મહા આનંદ થયો, સૌએ દંડવટ પ્રણામ કર્યા. હે અસરણ સરણ, આવું બોલીને તેઓ હરિના ચરણોમાં ઢળી પડ્યા. ત્યારે ભગવાને કહ્યું, ધર્મદેવ અને ઋષિઓ, તમે સૌએ મળીને મારી પ્રાર્થના કરી એટલે હું અદ્ભુત દિવ્ય રૂપ લઈને અહીં આવ્યો છું. તમે તમારા મનમાં ધારેલી વાત કહો. અત્યારે હું પ્રસિદ્ધ રૂપે વર દેવા આવ્યો છું. વિચાર કરીને મને કહો. હે તાત, હું તે પ્રમાણે તત્કાળ કરું. હું તમને વરદાન દેવા માટે જ આવ્યો છું. હૃદયમાં નક્કી કરીને આવ્યો છું કે તમે જે માગો એ મારે દેવું છે. તો તમે વિચાર કરીને મને કહો કે તમારે મારી પાસેથી શું જોઈએ છે.
આગળ કહી જ દીધું છે કે તમે આવે પ્રગટ થવાનો સંકલ્પ કરો, પણ તોય તમે વિચાર કરીને કહો, હું એ પ્રમાણે તત્કાળ કરું. ત્યારે ધર્મદેવ અને ઋષિઓ બોલ્યા, હે પ્રભો, આપ આનંદકંદ, દુઃખ હરનારા, સુખ કરનારા છો, એટલે હવે અસુરોથી અમારી રક્ષા કરો. જે રીતે કરવી હોય એ રીતે કરો, પણ અસુરોથી રક્ષા કરો. હવે અમે થાકી ગયા છીએ અસુરોથી, અને આ છેવટે તમને પ્રગટ કરીને પ્રાર્થના એટલા માટે જ કરી છે પ્રભુ કે અસુરોથી રક્ષા થાય તો અમારે સુખના દિવસો આવે, આ પૃથ્વી પર ધર્મની સ્થાપના થાય. હે હરિ, આપ નિરંતર અમારી સાથે રહો. બસ અસુરો અમારું કાંઈ નહીં બગાડી શકે, જો તમે અમારી ભેગા હશો તો. આ પણ ભગવાનની પાસે માગવા જેવું છે, બીજું કાંઈ માગવાની જરૂર નથી કે હે પ્રભુ મને આ દેજો આ દેજો, પણ એટલું ચોક્કસ માગવું કે તમે મારી ભેગા રહેજો. ભગવાનને રોજ પડે પડે જેટલી વાર પ્રાર્થના થાય ને એટલી વાર પ્રાર્થના કરીએ, હે પ્રભુ મારી ભેગા રહેજો, મારી ભેગા રહેજો, મારી ભેગા રહેજો. બીજું ભેગા રહેજો કહીએ ખરા, અને ભેગો કોઈ ક્યારે રહી શકે? આપણી તમારા કુટુંબ પરિવારમાં તમે દીકરો હો ને બાપ હો, પતિ હો ને પત્ની હો, બધા ભેગા ક્યારે રહી શકો છો? જ્યારે એકાબીજાને સમજો છો ત્યારે. એમ ભગવાનને આપણે ભેગા રાખવા હોય તો ભગવાનની શું રૂચિ છે આપણે જાણવી પડે, જાણવી પડે. ભગવાનની શું ઈચ્છા છે એમ આપણે વર્તીએ તો ભગવાન આપણી ભેગા અખંડ રહે, એ તો રહેવા તૈયાર જ છે. માટે ભગવાનને નિરંતર પ્રાર્થના પણ કરવી અને વર્તવું પણ એવી રીતે, આપ નિરંતર અમારી સાથે રહો. તેથી આપણા પ્રતાપથી અને આપણા ભજનના પ્રતાપથી અમને સૌને અતિ મહારંગ ચડે, અર્થાત સૌમાં ધર્મભક્તિની સ્થાપના થાય. તમે અમારી ભેગા હો ને પ્રભુ તો અમને ભજનમાંય મસ્તી આવે, અને તમારા પ્રતાપથી પ્રભુ અમને બધાને ધર્મ ભક્તિ અમારા હૃદયમાં રમતા થઈ જાય. જ્યાં ભગવાનનો નિવાસ છે ત્યાં ધર્મ પડે છે, જ્યાં ભગવાનનો નિવાસ છે ત્યાં ભક્તિ થાય છે, જ્યાં ભગવાનનો નિવાસ છે ત્યાં ભગવાનના પ્રતાપે કરીને ત્યાં આનંદ આનંદ અને આનંદ વર્તે છે. આવું અહીં આગળ ધર્મદેવને ભક્તિ માતા અને ઋષિમુનિઓએ ભગવાનને સ્તુતિ કરી છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનો સાગરના પ્રથમ પૂર્વમાં ધર્મદેવ અને ઋષિઓએ શ્રીકૃષ્ણ ભગવાનની પ્રાર્થના કરી એ નામે 33મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.